નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે આપણો ઓજસ પાઠ જોયો એના આપણે આજે સ્વાધ્યાયની ચર્ચા કરીશું. તો પ્રશ્ન નંબર એક છે, દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. વોલ્ટરના શરીર પર લખવાની શી અસર થઈ? તો વિદ્યાર્થી મિત્રો, વોલ્ટરના શરીર પર લખવાની એવી અસર થઈ કે એ પોતાના હાથમાં જાતે હલાવી ચલાવી ડાક્ટરે વોલ્ટરના રોગ વિશે શું અભિપ્રાય આપ્યો? તો ડાક્ટરે વોલ્ટરના રોગ વિશે અભિપ્રાય આપ્યો કે આ બાળક ક્યારે પોતાની જાતે હલનચલન કરી શકશે નહીં, આને કાતો લાકડાની ગોળી કે વ્હીલચેરની મદદથી જિંદગીભર ચલાવવું પડશે. પ્રશ્ન ત્રણ, વોલ્ટરે એના પગને શું કહ્યું? વોલ્ટરે એના પગને કહ્યું કે મારા શાંત મૂંગા દોસ્તો, ગભરાશો નહીં, મૂંઝાશો નહીં, સહેજે હિંમત આવશો ને એક દિવસ એવો આવશે કે આપણે ચાલી શકીશું, દોડી શકીશું અને ઊંચામાં ઊંચા મુદ્દા પણ લગાવી શકીશું. માતાએ પુત્રને શી પ્રેરણા આપે છે? તો વિદ્યાર્થી મિત્રો, માતા પુત્રને પ્રેરણા આપે છે અને કહેતી રહે છે કે જો બેટા હિંમત નહીં હારે તો તું ધારીશ તે કરી શકીશ. ઊંચા કુદકારી સ્પર્ધા જોઈ વોલ્ટરે શું સંકલ્પ કર્યો? તો ઊંચા કુદકારી સ્પર્ધા જોઈ અને વોલ્ટરે સંકલ્પ કર્યો કે આજે આપણે ચાલી નથી શકતા, એક દિવસ દોડી શકીશું, ઊંચા મુક્કા બનાવીશું અને ઊંચો વિશ્વ વિક્રમ સ્થાપીશ. ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરે કઈ સિદ્ધિ મેળવી? ઓલિમ્પિક સ્પર્ધામાં 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને સિદ્ધિ મેળવી. પ્રશ્ન નંબર 2, વાક્ય કોણ બોલે છે તે કોને કહે છે? પ્રશ્ન 2, વાક્યો કોણ બોલે છે ને કોને કહે છે? પહેલું છે કે પગ સાથે પગ તે કઈ સાંભળતા હશે, તો આ વાક્ય કોણ બોલે છે? તો વોલ્ટરની માતા કોને કહે છે? વોલ્ટરને કહે, માતા બોલે છે અને વોલ્ટરને કહે છે જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. જો આજે પહેલો છે એ પગ સાથે પગને કઈ સાંભળતા હશે, આ કોણ બોલે છે? વોલ્ટરની માતા બોલે છે, કોને કહે છે? વોલ્ટર. અને બીજું છે, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ, તો એ પણ કોણ છે? વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે અરે વિશ્વ વિક્રમ સ્થાપીશ, આ કોણ બોલે છે? વોલ્ટર. કોને કહે છે? પોતાના મનને. અને લખાય કે વોલ્ટર મનોમન બોલે છે, વોલ્ટર મનોમન બોલે છે. હવે પ્રશ્ન નંબર જવાબમાં શું આવશે? કારણ કે તેનું
있고 수화우세는 천하, 대표로 같이 스파르다 스파르다니까 그러면 그 거버러져서 수개만 버릴까 같이 스라다
चोरी साची चोरी जिंदगी भर श्रद्धा हरिभाई सेंटीमीटर सिद्धांत अनेक अद्भुत। हर प्रश्न नंबर आठ ठकरा पर युक्ति और विराम चुनाव के लिए सुवाच्य अक्षर लगभगमा लग ये तुम्हारे जाते प्रयत्न। प्रश्न नंबर नौ नीचे की खाली जगहों का योग्य सर्वनाम लिखो। प्रश्न नंबर नौ योग्य सर्वनाम लिखो। यहाँ पहलू छे राकेश आयो छे राकेश आयो छे खाली जगह कहो के कसु बोले खाली जगह कहो के कसु बोले जो साइड में विकल्प वहां पे ना छे एने अने एने तो कई बार से योग्य कई छे एने एने कहो के कसु बोले नहीं। पछी मनोज धीरज लेखा बने छे मनोज धीरज अने रेखा बने छे खाली जगह काले परीक्षा आपसे काले परीक्षा आपसे जुओ बधा ने मद पेलो एक वचन ने बहुवचन छे ना ने एक करता लिखा छे वधा ने शु आपसे वधा। पछी रोशनी मारी बहन छे रोशनी मारी बहन छे खाली जग्या वाचवानी रीत मने गमी छे खाली जग्या वाचवानी रीत मने गमे छे तेनी के तेनी उसु आसे तेनी तेनी वाचवानी रीत मने गमे હવે છેલ્લો પ્રશ્ન છે શબ્દકોશના ક્રમમાં ગોઠવો એટલે કે કક્કાવાળીના ક્રમમાં ગોઠવો શબ્દકોશ એટલે કક્કાવાળીના ક્રમમાં ગોઠવો। પ્રશ્ન નંબર 10 શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો પહેલો કયો આવશે સક્રિય પછી બીજું શું આવશે સત્તા। જુઓ પહેલો અક્ષર બધામાં શબ્દો છે એટલે કયો અક્ષર લેવાનો બીજો બીજામાં પહેલો કયો છે કહો એવી જ રીતે સહેજ સ્નાયુ અને છેલ્લે સ્પર્ધા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ અહીંયા થાય છે। જેમ આપણે સ્કૂલની અંદર પાઠ પૂરો થાય અને સ્વાધ્યાયની અંદર જે પાઠ આપણે પૂરતા હતા એવી જ રીતે આ પાઠને તમારે ચોપડીમાં અને સ્વાધ્યાયમાં બંને જગ્યાએ પૂરવાનો છે। તો હવે પછીના લેક્ચરમાં આપણે જે નવો પાઠ છે એના વિશે ભણીશું અહીંયા આપણે આજે આપણને આ ઓજસ પાઠને અહીંયા પૂરો કરીએ છીએ। તો ધ્યાન રાખજો લેસન આપવાનું ભૂલતા નહીં લેસનમાં જે